friends, welcome back to the next lecture. આપણે આગળના લેક્ચર જે છે એમાં અત્યારથી આગળ જે અભ્યાસ કર્યો હતો બરાબર ત્યાંથી આપણે ફરીથી કન્ટિન્યુ કરીએ. આપણે ચેપ્ટર નંબર 4 જે છે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ એમાં આપણે વાત કરી રહ્યા હતા અલગ અલગ સમુદાયની, જેમાં શૂળદ્વાજી સમુદાય જે છે ત્યાંથી વાત કરી, તો આપણે ત્યાંથી કન્ટિન્યુ કરશું બરાબર. નેક્સ્ટ સમુદાય જે છે શૂળદ્વાજી. સૌથી પહેલા તો શૂળદ્વાજી જે છે એનો મતલબ શું થશે, તો કે એવા પ્રાણીઓ કે જેમાં ત્વચા જે છે એના પર શૂળ એટલે કે કાંટા જેવી રચના આવેલી હોય બરાબર. જો જેમ કે આ પ્રાણીઓ જે છે એમાં કેલ્શિયમ કાર્બોનેટની બનેલી અસ્થિકાઓ કે તકતીઓ જેવી રચના જે છે આવેલી છે, જેનું અંતકંકાલ ધરાવે છે બરાબર. એની અંદરની બાજુએ અંતકંકાલ તરીકે શું આવેલું હોય, તો કેલ્શિયમ કાર્બોનેટ જે છે એની બનેલી તકતીઓ જેવી રચનાઓ બરાબર, ફોસિકલ્સ. આથી તેઓ શૂળદ્વજી નામ જે છે ધરાવે, શૂળ ધરાવતું શરીર. બધા જ પ્રાણીઓ દરિયાય છે બરાબર, યાદ રાખજો. આગળ પણ એક સમુદાય આવી ગયો કે જેમાં માત્ર દરેકે દરેક પ્રાણીઓ જે છે માત્ર દરિયાય હતા, કંકા ધરા જે છે સમુદાયમાં, તમને ખ્યાલ છે. તમે યાદ રાખજો કે આ પ્રાણીઓ માત્ર ને માત્ર ખારા પાણી જે છે એમાં જોવા મળે. અંગતંત્ર સ્તરીય આયોજન જે કોમન આગળ આવ્યું પ્રમાણે, પુખ્ત શૂળદ્વજીઓમાં અરીય સંમિતિ છે, પરંતુ ડિંબ જે છે એમાં દ્વિપાર્શ્વ સંમિતિ ધરાવે છે, ખાસ ઇમ્પોર્ટન્ટ બરાબર. માત્ર પહેલો સમુદાય છે કે જેમાં ડિંબ સ્વરૂપ અને એનો જે પુખ્ત સ્વરૂપ જે છે બંનેમાં તફાવત જોવા મળે, ઇમ્પોર્ટન્ટ બરાબર. કે જેમાં જે શરીર પુખ્ત હોય એમાં સંમિતિનો પ્રકાર અરીય હોય, પણ જ્યારે ઇનય પ્રાણીઓ જે છે જ્યારે ડિંબ સ્વરૂપમાં હોય, મતલબ કે હજુ સંપૂર્ણ રીતે વિકસિત ન થયા હોય, ત્યારે એમાં દ્વિપાર્શ્વ સંમિતિ જોવા મળે, મતલબ કે બંને પ્રકાર જે છે એમાં વિવિધતા છે, એટલે ખાસ યાદ રાખજો. ત્રિગર્ભસ્તરીય અને દેહકોષ્ઠી પ્રાણી નીચેની બાજુ એટલે કે વક્ષ બાજુએ મુખ અને ઉપરની બાજુ એટલે કે પૃષ્ઠ બાજુ જે છે મળદ્વાર યુક્ત પાચન તંત્ર આવેલું છે. પાચન તંત્ર છે મુખ અને મળદ્વાર બંને એટલે સંપૂર્ણ પ્રકાર, પણ મુખ જે છે કઈ બાજુ આવશે, તો નીચેની બાજુ જમીન બાજુ જે ભાગ જે છે ત્યાં નીચેની બાજુ મુખ હશે, અને ઉપરની બાજુ એમાં મળદ્વાર આવેલો હશે. ખાસ જલવાહક તંત્ર, વોટર વાસ્ક્યુલર સિસ્ટમ બરાબર. આવો જે ભાગ જે છે આવેલો, તો યાદ કરો સચિદ્ર સમુદાય જે છે બરાબર, પણ એ અને આ જે છે બંને વોટર કેનાલ સિસ્ટમ અને વોટર વાસ્ક્યુલર સિસ્ટમ આ બંને જે છે મિક્સ ના થાય ખાસ બરાબર. વોટર વાસ્ક્યુલર સિસ્ટમ એ હાજરી એ એની મુખ્ય વિશિષ્ટતા છે, મુખ્ય લક્ષણ છે. ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો કે જલવાહક તંત્ર જે છે વોટર વાસ્ક્યુલર સિસ્ટમ, વોટર પાણી, વાસ્ક્યુલરનો મતલબ શું થાય, તો કે આપણે જેમ પ્રાણીઓમાં વાહિનીઓનું તંત્ર બરાબર એની જેવું કાર્ય છે, એમાં કાર્ય કયા કયા છે, તો પ્રચલન, ખોરાક પકડવો અને તેનું વહન કરવું. કારણ કે પગ જેવા ભાગ જે છે બરાબર એ તે જો આકૃતિમાં જો તમને ખ્યાલ આવશે કે છિદ્ર છિદ્ર જેવી રચના જે છે આવેલી છે, અને આ એના પગ જે છે એના દ્વારા ખોરાક પકડવાનું કાર્ય બરાબર, સાથે સાથે જે છે વહન કરવાનું કાર્ય અને સાથે શોષણ કરવાનું કાર્ય જે છે એની સાથે સંકળાયેલા છે બરાબર. ખાસ તેમાં ઉત્સર્જન તંત્રનો અભાવ છે, અલગ વિશેષતા. શૂળદ્વજી સમુદાય જે છે મારા ખ્યાલથી બીજા બધા સમુદાય કરતા ઇમ્પોર્ટન્ટ છે, આમાંથી રિપીટ થાય છે ક્વેશ્ચન, એટલે ખાસ યાદ રાખજો, કારણ કે એની ખાસિયતો બધી બહુ અલગ અલગ છે. લિંગ ભેદ ધરાવે છે, નર અને માદા બંને અલગ છે, અને લિંગી પ્રજનન જોવા મળે છે બરાબર. ફલન સામાન્ય રીતે બહારની બાજુ એટલે સ્વાભાવિક છે કે પાણી. એના પછી નેક્સ્ટ આવશે ચેતારજ્જુ અને જોડમાં કંઠનાલીય જાલર ફાટની હાજરી દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે. આ ભાગ જે છે એના આધારે છે, તો કે એના પછીનો સમુદાય જે છે આપણે વિભાગ લીધો છે મેરુદંડી, મેરુદંડી વાળો ભાગ જે છે એના આધારે એના ટકા લીધેલા છે. એટલે સૌથી પહેલા મેરુદંડી જે છે એમાં એક મેરુદંડ શું છે એ સમજાવે છે. જો અત્યાર સુધીનો જે શૂળદ્વજી સમુદાય સુધી જે આવ્યો એ ભાગ કયો હશે, તો કેવા મેરુદંડી જે છે વિભાગ. પછી મેરુદંડી શું છે તો એના વિશે વર્ણન કરેલું છે. તો ચેતારજ્જુ આવેલો હોય અને જોડમાં કંઠનાલીય જાલરફાટની હાજરી એના દ્વારા જે છે એ મેરુદંડીનું વર્ગીકરણ થાય. તેઓ દ્વિપાર્શ્વ સંમિતિ, ત્રિગર્ભસ્તરીય અને અંગતંત્રસ્તરીય જે છે ધરાવે છે. પશ્વગુદા પુચ્છ જે છે અને બંધ પરિવહન તંત્ર પણ ધરાવે છે. મેરુદંડી અને અમેરુદંડી પ્રાણી જે છે આ બંનેનો ખાસ તફાવત ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો, જેમાં બંને જે છે તફાવતમાં સૌથી પહેલું મેરુદંડ હાજર, મેરુદંડ ગેરહાજર. મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ પોલું અને એક બળું, જ્યારે આમાં જે છે મધ્યસ્થ ચેતાતંત્ર વક્ષ બાજુએ નક્કર અને બેવડું જે છે જોવા મળે બરાબર. બેમાં ભાગમાં તફાવત શું છે, જો તો મેરુદંડી પ્રાણીઓ બધા હોય એમાં ચેતાતંત્ર હાજર છે, પણ કઈ બાજુ હોય તો વક્ષ બાજુ હોય નક્કર હોય બરાબર, પોલું નથી અને બેવડું હોય, જ્યારે એની સરખામણીમાં આમાં પૃષ્ઠ બાજુ હોય પોલું અને
અનુવિહીન જડબાનો અભાવ હોય અનુધારી તો જડબાનો જે છે એ અભાવ હોય તો વર્ગ થશે ઇમ્પોર્ટન્ટ બહુ જ પૂછાય છે ક્વેશ્ચનમાંથી ચુસ્મુખા બરાબર અને જો એમાં જડબાની હાજરી હોય તો ઉપરી વર્ગ તરીકે થશે બે ફરી વિભાગ મત્સ્ય જેમાં મીન પક્ષ હાજર હોય અને ચતુષ્પાદ કે જેમાં ઉપાંગો જે છે હાજર હોય મત્સ્યમાં ફરીથી બે વિભાગ જેમાં એનું અંતકંકાલ જે છે કાસ્થીનું બનેલ હોય તો કાસ્થિ મત્સ્ય અસ્થિનું બનેલ હોય તો અસ્થિ મત્સ્ય અને ચતુષ્પાદ કે જેમાં બે જોડ ઉપાંગો આવેલા બે જોડ ઉપાંગો એટલે ટોટલ ચાર ઉપાંગો હશે જેના ફરીથી પેટા જે છે વર્ગ થશે ઉભયજીવી સરીસૃપ વિહગ અને સસ્ત આટલા વિભાગ જે છે આપણે ભણવાના છે હવે એમાં એક એક વિભાગ જે જોઈએ એટલે સૌથી પહેલો વર્ગ ચુસ્મુખા બરાબર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મારા દ્રષ્ટિએ કારણ કે એમાંથી ક્વેશ્ચન રિપીટ થાય છે વારંવાર વર્ગ ચુસ્મુખા નામ પરથી તે મુખ જે છે ચુસક પ્રકારનું હોય એટલે એના પરથી જે છે એનું નામ ઉપમાન રાખેલું છે સાયક્લોસ્ટોમાટા બરાબર એવું નામ થશે ચુસ્મુખા વર્ગના બધા જીવંત સભ્યો કેટલીક માછલી પર બાહ્ય પરોપજીવી તરીકે વસે છે બરાબર મોટી માછલીઓ જે છે એની શરીર સપાટી પર વસતા બરાબર માછલી જેવા જે છે પ્રાણી મોટી માછલી જે આવેલી હોય એની સપાટી પર આવી માછલી જે છે જોડાયેલી હોય બરાબર થશે ચુસ્મુખા સમુદાય જે છે એની માછલીઓ જે અન્ય મોટી માછલી જે છે એના પર પરોપજીવી તરીકે વસેલી હશે તેઓના શરીરમાં શ્વસન માટે 6 થી 15 જોડ ઝાલર ફાટ આવેલી છે શ્વસન માટેનું અંગ કયું તો થશે ઝાલર ફાટ અને એમાં ચૂસક પ્રકારનું અનુવિહીન બરાબર જડબાનો અભાવ છે જડબાના બદલે એમાં ચૂસક પ્રકારનું મુખ જે છે આવેલું છે જે ગોળાકાર મુખ આવેલું છે અને તેઓના શરીર જે છે એના પર પિંગડા આ પિંગડા જે છે તથા યુગ્મ મીન પક્ષ જે છે ખાસ યાદ રાખજો જે આપ્યું છે પિંગડા અને યુગ્મ મીન પક્ષ ધરાવતા નથી બરાબર જોડમાં મીન પક્ષો હોતા નથી મત્સ્યની સરખામણીમાં માત્ર તફાવત બરાબર અને ભીંગડાનો અભાવ એટલે શું થશે તો કે ભીંગડા જે છે એનો મતલબ થશે કે એનું બહિર્કંકાલ જે છે આ બધા કયા લક્ષણો છે કે આ જે છે એને મત્સ્ય કરતા જુદા પાડતો વિભાગ મત્સ્ય કરતા એવા લક્ષણો જે છે એમાં દેખાવ પ્રમાણે તમે જુઓ બરાબર લેમ્પ્રી જે છે ઉગણ આપેલું છે માછલી જેવું દેખાય પણ એ મત્સ્ય નથી તેનો તફાવત શું થશે કે પહેલું જે છે પહેલો ભાગ શું થશે તો કે એની શરીર ઉપર ભીંગડા જે છે એ હોતા નથી આ પહેલો તફાવત અને બીજો કે એમાં મીન પક્ષો છે જો પણ જોડમાં નથી માત્ર એક બાજુ જે છે મીન પક્ષો આવેલા એટલે આ બે તફાવતના આધારે જે છે એને મત્સ્ય કરતા જુદા પડી શકે એના પછી જોઈએ ખોપરી અને કરોડસ્તંભ કાસ્થિમય છે ખોપરી અને કરોડસ્તંભ જે છે કાસ્થિનું બનેલું હોય અને પરિવહન તંત્ર જે છે આવશે બંધ પ્રકાર બરાબર મતલબ કે એમાં કેશિકાઓ જે છે એ હાજર હશે એના પછી ચુસ્મુખા અગત્યનું લક્ષણ ચુસ્મુખા એ દરિયાઈ છે પરંતુ અંડ જનન બરાબર એટલે કે જળચર પ્રાણીમાં ઈંડા મૂકવાની ક્રિયા બરાબર જે મીઠા પાણીમાં કરે છે ઇમ્પોર્ટન્ટ કઈ રીતે એટલે ચુસ્મુખા જે છે એનો મતલબ શું થશે તો કે જે માતા હોય બરાબર જેમાં માતા માછલી હોય એ ઈંડા મૂકવા માટે મીઠા પાણીમાં આવે છે માતા જે માછલી જે છે એ ખરેખર ખારા પાણી સાથે અનુકૂલિત છે દરિયાઈ પ્રાણી છે પણ એને જ્યારે ઈંડા મૂકવાનો હોય એની ઈંડા જે છે એની ક્ષમતા એને નુકસાન ના થાય એના માટે મીઠા પાણીમાં સ્થળાંતરિત કરે અને મીઠા પાણીમાં ઈંડા મૂકી અને પોતે મૃત્યુ પામે બરાબર મીઠા પાણીમાં એના ઈંડા જે છે એનું ડીમ રૂપાંતર થાય અને ડીમ જે છે ફરતા ફરતા ફરીથી પાછા દરિયામાં જે છે રૂપાંતર થાય એટલે એના પછી જો અંડજનન બાદ થોડાક દિવસોમાં તેઓ મૃત્યુ પામે બરાબર એટલે એવા પ્રાણી છે કે જે પોતાના બચ્ચા જે છે એને જન્મ આપવા માટે પોતે શહીદ થઈ જાય છે માતા જે છે મૃત્યુ પામે છે ડીમ ઉત્પન્ન થાય રૂપાંતરણ પછી પાછા દરિયામાં ફરે છે ઉદાહરણ ખાસ લેમ્પ્રી અથવા પેટ્રોમાઇઝોન અને હેગ ફિશ માયક્સિન યાદ રાખજો ખાસ હેગ ફિશ એ કોઈ ફિશ નથી બરાબર એમાં મત્સ્ય જે છે જેવો શબ્દ ફિશ આવે છે પણ ફિશ નથી બરાબર કારણ કે એમાં આગળ આવ્યું પ્રમાણે કે મત્સ્યની સરખામણી જે છે એમાં આમાં ભીંગડા નથી હોતા અને મીન પક્ષ જે છે યુગ્મ નથી બરાબર એટલે ઇમ્પોર્ટન્ટ એના પછી બીજો વિભાગ અહીંથી શરૂઆત થઈ જાય છે પૃષ્ઠવંશી જે છે એમાં
સમજદારી વિભાગ જે છે એમાં સૌથી પહેલો મત્સ્ય જે છે એમાં પહેલો વિભાગ મત્સ્ય જે છે એમાં કાસ્તી મત્સ્ય કાસ્તી મત્સ્ય અને અસ્થિ મત્સ્ય જે છે બંનેને તમારે તફાવત જે છે એના સ્વરૂપે યાદ રાખવાનો છે કારણ કે બંનેમાં એવી રીતના તફાવતના આધારે ગુણધર્મો જોવા મળે છે સૌથી પહેલું કાસ્તી મત્સ્ય જે છે યાદ રાખજો એનો મતલબ કે અંદરનો ભાગ જે છે કાસ્તીનો બનેલો હોય બરાબર અને કાસ્તી મત્સ્ય જે છે એ યાદ રાખવા માટે મોટા કદની માછલીઓ મોટા કદ બરાબર જે નાના કદની હોય બધી અસ્થિ મત્સ્ય છે મોટા કદની જે માછલીઓ બધી કાસ્તી મત્સ્ય તરીકે હોય ધારા રેખીય પ્રવાહને અનુકૂલિત રચના અંત કંકાલશયનું બનેલું છે તો કાસ્તીનું બનેલું છે એના આધારે એનું નામ આપેલું છે કાસ્તી મત્સ્ય દરિય પ્રાણી મુખ જે છે અગ્ર વક્ષ બાજુએ સ્થિત છે બરાબર અહીંયા તમે જોશો તો તમને ખ્યાલ આવશે મુખ જે છે એની રચના કેવી રીતની હોય બે પ્રકારના મુખ હોય જો આ રીતનું મુખ હોય નીચેની બાજુ ખુલતું તો આ થશે અગ્ર વક્ષ અને જો આ પ્રમાણેનું મુખ હોય આ થશે અગ્ર બરાબર એટલે આ બંને જે છે તફાવત છે કાસ્તી મત્સ્ય જે છે એમાં અગ્ર વક્ષ મુખ જોવા મળે આ જે છે એ અસ્થિ મત્સ્ય જે છે એમાં જોવા મળે એના પછી કરોડસ્તંભ હાજર છે અને સ્થાયી છે આજીવન જે છે જોવા મળે ઝાલર ફાટ અલગ અને ઝાલર ઢાંકણ વગરની છે એમાં ઝાલર ઢાંકણ જે છે હોતું નથી ઝાલર ફટાવેલી હોય બરાબર પણ એની ફરતે કોઈ ઢાંકણ જે છે એની રચના હોતી નથી ત્વચા ચીકણી અને કઠણ તેમજ પ્લેકોડ પ્રકારના ભીંગડા જે છે એમાં જોવા મળે બરાબર જે ભીંગડા હોય એની પેટર્ન જે છે એ એકદમ લીસા જેવી હોય અલગથી દેખાય પેટર્ન ઉકસેલા ન હોય પ્લેકોડ પ્રકારના ભીંગડા એમાં જોવા મળે દાંત એ પ્લેકોડ ભીંગડા જે છે એનું રૂપાંતર છે જેઓ પાછળની દિશામાં વળેલા હોય છે બરાબર અનુધારી મતલબ કે જડબા હાજર છે અને જડબા ખૂબ જ મજબૂત ધરાવે છે બરાબર અસ્થિના બનેલા જે છે એમાં જડબા આવે છે બીજા પ્રાણીના શિકાર પર નભનારા જે છે બરાબર પ્રાણીઓ છે મતલબ કે શિકાર પોતે નથી કરતા શિકાર કરેલા જે પ્રાણીઓ જે છે એના ટુકડા હોય એના પર આધાર રાખનારા પ્રાણી છે પ્લવનાશકો નાશકો કે વાતાશીઓની ગેરહાજરી હોવા છતાં ડૂબ્યા વગર સતત તરતા રહે છે બરાબર આ એવા પ્રાણી છે કે જેને તરવા માટે બરાબર તરવાના અનુકૂલન માટે એને વાતાશીની જરૂર નહીં પડે વાતાશી શું છે તો કે એવી રચના છે કે જે માછલી જે છે એને તારકતા પૂરી પાડીને અંદર જે હવા ભરેલા કોટર જેવી રીતના ગણી શકાય આમાં વાતાશીઓ જે છે હોતા નથી ગેરહાજર હોય તેમ છતાં પણ એ કરી શકે છે હૃદય દ્વિખંડી ખાસ યાદ રાખશો હૃદય જે છે એમાં મુખ્ય ખાલી બે જ વિભાગ જોવા મળે એક હશે કર્ણક બીજો ભાગ જે છે શેપક દ્વિખંડી હોય એટલે તમે આગળ અભ્યાસ કરી રહ્યા છો કે આમાં એક માર્ગી જે છે વહન જોવા મળે હૃદય જે છે એનું પરિવહન કેવો થશે એક માર્ગી અથવા એક બળું વહન અપૂર્ણ બેબડું અને બેવડું વહન એવા ત્રણ પ્રકારના જે છે વહન આમાં એક માર્ગી અથવા એક બળું વહન જે છે જોવા મળે એક કર્ણક અને એક શેપક બરાબર તેમાંના કેટલાક બીજ અંગો નીટમાં પૂછાય બરાબર ટોર્પિડો પ્રકારની જે છે માછલી જે છે બરાબર એમાં વીજળી ઉત્પન્ન કરી શકે એવી રચના જે સમાવેલા છે એટલે બીજંગો ધરાવતી મત્સ્ય જે છે કઈ આવશે કાચી મત્સ્યનું ઉદાહરણ થશે ટોર્પિડો અને કેટલાક ઝેરી ડંખ જે છે ધરાવે ઝેરી ડંખમાં ઉદાહરણ તરીકે થશે ટ્રાયગોન બરાબર ટ્રાયગોન જે છે એમાં ઝેરી ડંખ માટેની રચના આવેલા છે શીત રુધિર વાળા પ્રાણીઓ બરાબર અસમતાપ્ય સમતાપ્ય મતલબ શું શીત રુધિરનો મતલબ શું થશે કે એના શરીર જે છે એનું તાપમાન જે છે એ ઠંડુ હોય બહારના તાપમાન જો અસમતાપ્યનો મતલબ શું થાય કે જે શરીરનું તાપમાન હોય એ સ્થિર નથી રાખી શકતા જેવું બહારનું તાપમાન હોય એ શરીરનું તાપમાનની અંદર જે છે બદલાવી નાખે બરાબર મનુષ્યની સરખામણી મનુષ્ય જે છે સમતાપી થશે એનો મતલબ શું તો મનુષ્યની અંદરનું તાપમાન ક્યારેય બદલાય નહીં સ્થિર જાળવી રાખે એટલે સમતાપી અને ઉષ્ણ રુધિરવાળા થશે એ સરખામણીમાં થશે શીત રુધિરવાળા એટલે કે તેઓના શરીરના તાપમાનની નિયમનની ક્ષમતાનો અભાવ છે શરીરનું તાપમાન જે છે એનું નિયમન કરી શકે નહીં બરાબર તાપમાન જે છે એમાં ચેન્જીસ ના કરી શકે લિંગ ભેદ જોવા મળે છે અને નરમાં નિતંબ મીન પક્ષો આંકડીઓ કે પકડ ધરાવે છે નિતંબ મીન પક્ષો જે છે ખાસ કરીને એમાં લિંગી પ્રજનનની પ્રક્રિયા જે છે એના કરવા માટે માં મહત્વનું એક અંગ છે અંતઃફલન જોવા મળે શરીરની અંદર અને એમાં ઘણા ઓછા અપત્ય પ્રસવી છે બરાબર એનો મતલબ શું તો મોટા ભાગના અંડ પ્રસવી છે ઈંડા મુક્તા જે છે પ્રાણીઓ છે ઉદાહરણ ખાસ કરીને ડોગ ફિશ અને
જેનો આકાર જે છે એ એક રે જે છે ના કિરણ જે છે ના જો આકાર બરાબર નેક્સ્ટ એની સરખામણીમાં થશે વર્ગ વસ્તીમત વસ્તીમત છે આગળની સરખામણી એ છે માં ખાલી તફાવત જોવાના છે તફાવત ક્યાં ક્યાં થશે જો તો સૌથી પહેલું તો દરિયા અને મીઠા પાણી બંને જે છે માં જોવા મળે બરાબર અસ્થિમય અંતકંકાલ કંકાલ જે છે અસ્થિઓનું બનેલું છે બરાબર અને આગળ કીધું પ્રમાણે કે આ નાના કદની માછલી છે બરાબર નાના કદની બધી માછલીઓ અને તેમના શરીર હોડી આકારના છે મુખ જે છે મુખ્યત્વે અગ્રીય છે અગ્રીય જે છે મતલબ શું થાય આકૃતિ જો એટલે ખ્યાલ આવશે બરાબર આગળ શું હતું આ રીતનું મુખ હતું નીચેની બાજુ એટલે અગ્રભક્ષ હતું આમાં મુખ જે છે આ રીતનું હોય વચ્ચેના બાજુથી જે છે વિભાગ પડતા આ બાપ આ બાજુ હોય તો અગ્રીય થશે નીચેની બાજુ જે છે ખુલતું હોય તો થશે અગ્રભક્ષ એટલે આ તફાવત થશે ચાર જોડ ઝાલરો ઝાલર જે છે જોડમાં છે બંને સાઈડ જે છે ચાર ચાર આવેલી છે અને ઉપરા તેમાં ઝાલર ઢાંકણ જે છે એની ઢંકાયેલી હોય આગળ ઝાલર ઢાંકણનો અભાવ હતો એની સરખામણીમાં ઝાલર ઢાંકણ હાજર છે ત્વચા જે છે બરાબર એ સાયક્લોઇડ અથવા ટીનોઇડ પ્રકારના ભીંગડા જે છે એનાથી આવૃત હોય આગળ પ્લેકોઇડ પ્રકારના ભીંગડા જેની સરખામણીમાં જો તેમાં ચોક્કસ પેટર્ન જે છે આમ દેખાય બહારની બાજુ ઉપસેલા જે છે આવા ભીંગડા જેવી રચના જે છે આવેલી હોય બરાબર તો આ ભીંગડા જે છે એ બહારની બાજુ પર ઉપસેલા પેલા ભીંગડા જે છે લીસી સપાટી ધરાવતા એટલે એ તફાવત થશે બાતાશે હાજર આગળ બાતાશે ગેરહાજર હોય તો આમાં બાતાશે હાજર છે જેનાથી તારકતા મળે મતલબ ભીતરી શકે હૃદયની ખંડી સેમ લક્ષણ આગળની જેમ બંને એક કર્ણક ધરાવે છે એક ક્ષેપક શીત રુધિરવાળા એટલે કે અસમતાપી અને લિંગ ભેદ જોવા મળે છે સામાન્ય રીતે બાહ્ય ફલન દર્શાવે છે ફલન જે છે પાણીમાં થશે અને મુખ્યત્વે અંડપ્રસ્વી જાગૃત તેમ જ અને જીવન જે છે એમાં વિકાસ સીધો છે મતલબ કે બિંબ સ્વરૂપ જોવા મળતા નથી બરાબર ખાસ ઉદાહરણ દરિયાઈ ઉડતી માછલી ફ્લાઇંગ ફિશ સમુદ્ર ઘોડો જે છે સી હોર્સ હિપોકેમ્પસ બરાબર તમારા ટેક્સ્ટમાં જે પેજમાં આપેલું છે મીઠા પાણીની માછલીમાં રોહુ ખટલા મ્રિગલ બરાબર ક્લેરિયસ જે છે નામ થશે અને માછલી ઘરમાં રહેલી બધી અલગ અલગ એક્વેરિયમમાં રહેલી લડાક માછલી બેટા અને એન્જલ ફિશ બરાબર ટેરો ફાઇલમ બધા ઇંગ્લિશ નામ પણ સાથે યાદ રાખવાના છે બરાબર આ બધી જે મેઇન જે છે મત્સ્યના લક્ષણો ધરાવતી બધી માછલીઓ થશે એટલે બંને સરખામણી જે છે એમાં તમારે યાદ રાખવાના છે નેક્સ્ટ એના પછી આ જે છે વિભાગ શરૂ થઈ ગયા છે હવે ચતુષ્પાદ કે જેમાં બે જોડ ઉપાંગો આવેલા હોય એવા બધા સજીવો બરાબર વર્ગ ઉભયજીવી ઉભયજીવી નામ જે છે એના પરથી અર્થ થશે કે એવા પ્રકારના પ્રાણીઓ છે કે જેમાં એ જલજ જીવન અને સ્થલજ બંને જીવન માટે અનુકૂલન ધરાવે છે બરાબર નામ સૂચવે છે કે જલજ અને સ્થલજ બંનેમાં એ જીવન ગુજારી શકે છે એમાંના ઘણા બે જોડ ઉપાંગો ધરાવે છે એમાં અપવાદ હોય શકે શરીરમાં શીર્ષ અને ધડ જે છે એમાં વિભાજિત છે એનો મતલબ શું થાય શીર્ષ ધડ જે છે એમાં બે વિભાગમાં વિભાજિત હોય કેટલાકમાં પૂંછડી હોય શકે પણ ગરદન નથી હોતી ગરદન વાળો ભાગ જે છે એનો મોટા ભાગે અભાવ જોવા મળે બરાબર મેઇન લક્ષણ ઉભયજીવી જે છે એમાં ત્વચા હોય ભીની અને ચીકણી હોય છે બરાબર અને ભીંગડા વગરની આ ફરીથી બીજું એક એવું લક્ષણ કે જે મત્સ્ય જે છે એની સરખામણીમાં આ ભાગને જુદા પાડે છે બરાબર આમાં ભીંગડા હોતા નથી ચામડી હોય ખૂબ જ ચીકણી હોય આંખોની ઉપર આઈલીડ એટલે કે પોપચા જે છાવેલા હોય જેને ખુલ્લો આંખો જે છે ખુલ્લો રાખી શકે એના પાણીની અંદર કાનમાં કર્ણપટલ જે છે હોય છે કાન જે છે એમાં યાદ રહેજો કાનવાળા ભાગ જે છે એમાં બહારની બાજુ ખાલી છિદ્ર હોય એટલે કે બાહ્યકરણનો અભાવ હોય બાહ્યકરણનો અભાવ એટલે શું થશે કે કર્ણપલ્લવ ના હોય કર્ણપલ્લવનો અભાવ મધ્યકર્ણ અને અંતકર્ણ જે છે હાજર હોય છિદ્રવાળો ભાગ હોય અંદરની બાજુ અંતકર્ણ હાજર હશે પાચન માર્ગ મૂત્રમાર્ગ અને પ્રજનન માર્ગ એક જ કોટરમાં ખુલે કોટરનું નામ થશે અવસારણી બરાબર અવસારણી નામના એક જ મેઇન ભાગ જે છે એમાં ત્રણે ત્રણ માર્ગ જે છે એની કોમન જે છે લેખવામાં ભેગી થતી હશે જે બહારની બાજુ ખુલે છે ઝાલર ફેફસા અને ત્વચા ત્રણેય દ્વારા શોષણ કરે છે એટલે મુખ્યમાં શોષણ અંગો કયા કયા થશે એક તો થશે ચામડી ચામડી દ્વારા શોષણ થતું હોય તો તમને ખ્યાલ છે એને કહેવાય ત્વચીય પ્રકારનું શોષણ ફેફસા દ્વારા થતું હોય તો ફોફોસીય ઝાલર જે છે એના દ્વારા પણ શોષણ જે છે કરી શકે હૃદય ત્રિખંડી આગળની સરખામણીમાં હૃદય જે છે એમાં શું થશે તો કે હૃદય આવી રીતે બે વિભાગ પડશે જમણું કર્ણક ડાબું કર્ણક અને એક ક્ષેપક બરાબર જમણા અને ડાબા કર્ણક બંને જે છે એમાં રુધિરનું પરિવહન અલગ અલગ ભાગમાં થશે જેમ કે જમણા કર્ણક જે છે એમાં આવશે શુદ્ધ રુધિર બરાબર ડાબા કર્ણક જે છે એમાં આવશે અશુદ્ધ રુધિર બરાબર આ બંને રુધિર ભેગું થાય એટલે ક્ષેપકમાં થશે મિશ્ર રુધિર મિશ્ર રુધિર વાળો ભાગ જે છે
બરાબર એ અલગ અલગ અંગોમાં જે છે અને અંગોમાંથી ફરીથી પાછા જે છે શુદ્ધ થવા માટે જે છે ત્વચાવાળા ભાગ ત્યાંથી શુદ્ધ થશે અને અશુદ્ધ ભાગ જે છે બરાબર વહન કરી અને આવી રીતે અપૂર્ણ બેવડું વહન આમાં જોવા મળે કારણ કે મિશ્ર રુધિર જે છે વહન કરે ક્ષેપકવાળા ભાગ જે છે એમાંથી એ બંને પ્રકારના રુધિર જે છે એ વહન કરી અને બંને જે છે એમાં બે કર્ણકમાં એક બાજુ શુદ્ધ રુધિર આવશે જમણી બાજુ ડાબી બાજુ જે છે અશુદ્ધ રુધિર આવશે મિશ્ર થઈને એને અંગોમાં વહન થશે એના પછી શીત રુધિર વાળા પ્રાણીઓ બરાબર શીત રુધિર વાળા પ્રાણીઓ છે મતલબ શું થશે કે એમાં રુધિર જે છે એ ઠંડુ હોય અથવા તો તાપમાન જે છે બહારની બાજુ જે છે સરખામણીમાં એ નિયમન કરી શકતા નથી બાહ્ય ફલન અંડપ્રસ્વી અને વિકાસ જે છે પરોક્ષ એટલે કે ડીમ જોવા મળે બરાબર ઉદાહરણ તરીકે ટોડ ડેડ કોરાના હાઈલા જે છે વૃક્ષ નિવાસી સાલામંડર અને ઇક્થિયોફિસ આ ઉદાહરણ જે છે યાદ રાખજો ખાસ ઉપાંગ વિહીન ઉભયજીવી બરાબર અપવાદ છે નેક્સ્ટ એના પછી આવશે વર્ગ સરીસ આપણે વાત કરતા હતા વર્ગ સરીસૃપ જે છે એમાં તો આગળ કીધું પ્રમાણે પેટે ઘસડાઈને ચાલવાની ક્ષમતા જે છે એના આધારે પ્રાણીઓનું નામ જે છે સરીસૃપ પડેલું છે સ્થલજ બધા પ્રાણીઓ છે શુષ્ક અને શૃંગમય જે છે એ ત્વચા આ ખાસ જે યાદ રાખવાનું છે કે બીજા બધા સમુદાય જે છે સરખામણીમાં સરીસૃપ જે છે એની સરખામણીમાં આપણે જે છે અલગ કઈ રીતે પડે તો આ બધા પ્રાણી જે છે એની ચામડી હોય શુષ્ક હોય અને શૃંગમય બરાબર અલગ અલગ પેટર્ન જે છે ધરાવતી હોય અને અધિચર્મીય બિંગડા કે પ્રશલ્કો જે છે આવેલા પ્રશલ્કો નો મતલબ થશે કે કાંટા જેવી રચના જે ફૂલેલા કાંટા જેવી રચના જેમ કે મગર જે છે મને ખ્યાલ હશે કે ઉપરની બાજુ જે છે આ રીતની રચના જોવા મળે બિંગડા વાળા ભાગ જે છે ઉપર આ રીતની રચના જે જોવા મળે એ થશે એમાં આવેલા પ્રશલ્કો જેવી રચના જે એની ખાસિયત છે એના પછી તેઓ બહારની બાજુ ખુલતા બાહ્ય કર્ણ કે કર્ણ પલ્લવ ધરાવતા નથી એટલે આગળ આવી પ્રમાણે બાહ્ય કર્ણ જે છે એનો અભાવ હોય બરાબર અભાવ હોય શકે જેમ કે જો તમે એમાં જોવો તો મને ખ્યાલ આવશે કે સમુદાય પહેલું જે છે એમાં કેમેલિયમ તમે જોશો તો કેમેલિયમ ખ્યાલ આવશે કે એમાં બહારની બાજુ કાનવાળો ભાગ જે છે એ દેખાય છે બરાબર એના પછી કાન જે છે એમાં કર્ણપટલ હોય છે મતલબ કે એમાં મધ્ય કર્ણ જે છે એ હાજર છે ઉપાંગો જો હાજર હોય તો બે જોડ હોય છે એટલે કે હાજર હોય તેવું શું કામ કીધું કારણ કે એમાં અપવાદ પણ આવશે જેમ કે સાપ જે છે એમાં ઉપાંગ વિહીન અવસ્થા જોવા મળે હૃદય ત્રિખંડી આગળની જેમ જ તે બે કર્ણક અને એક અપૂર્ણ વિભાજિત ક્ષેપક બરાબર પરંતુ આ સંપાદ મગર જે છે એમાં હૃદય ચતુષ્કોટરીય જોવા મળે છે બરાબર મતલબ કે આ બધા જે છે એમાં અપવાદ કયો થશે તો અપવાદ તરીકે થશે મગર મગરમાં ચતુષ્ખંડીય હૃદય જે છે હોવું ચતુષ્ખંડીય હૃદય જે છે હોવા છતાં એ સરીસૃપ વિભાગ જે છે પ્રાણી છે સરીસૃપ અસમતાપી શીત રુધિર વાળા આગળ જે હતા એની જેમ જ એના શરીરનું તાપમાન નિયમન કરી શકતા નથી સાપ અને ગરોળી તેમની કાચલી યુક્ત ત્વચા ભીંગડા દ્વારા દૂર કરે બરાબર એ નિર્મોચનની ક્રિયા કહેવાય નિર્મોચનની પ્રક્રિયા દ્વારા એના બહારની બાજુના આ ચામડી વાળો ભાગ છે એમ સમય અંતરે દૂર કરે લિંગભેદ જોવા મળે નર અને માદા બંને હશે અને અંતઃફલન પણ દર્શાવે છે તેઓ મોટા ભાગના અંડપ્રસ્વી અને વિકાસ જે છે સીધો ઈંડા મુક્તા પ્રાણીઓ છે અને એમાં ડીમ સ્વરૂપ કોઈ જોવા મળતું નથી બરાબર ઉદાહરણ તરીકે ખાસ કરીને દરિયાઈ કાચબો ટર્ટલ બરાબર કિલોન અને બીજું જે છે શબ્દ આવશે જો ખાલી કાચ ટોર્ટોઇસ બરાબર ટેસ્ટડો વૃક્ષ ગરોળી કેમેલિયોન જે શબ્દ કહે છે વૃક્ષ ગરોળી બરાબર બગીચાની ગરોળી જે છે કેલોન અને મગર જે છે ક્રોકોડાઇલ ઘડિયાળ એલિગેટર અને મગર જે છે બંને માં તમને ખ્યાલ હોવો જોઈએ કે મગર જે છે એની કરતા એલિગેટર હોય બરાબર એનું મુખ જે છે થોડુંક વધારે સાંકડું અને લાંબુ જે છે જોવા મળે વિત ગરોળી જે સામાન્ય ગરોળી હોય છે અને ઝેરી સાપ જેમ કે કોબરા આજા કાળોતરો જે છે બેંગ્રુસ અને ચિત્રો પીપર એટલે આ બધા જે છે એના ઉદાહરણ થશે એના પછી નેક્સ્ટ જે છે વર્ગ થશે બિહગ બિહગ એવું અથવા પક્ષીઓ સૌથી પહેલા પીછા જે છે એની હાજરી બિહગ જે છે એમાં બાહ્ય કંકાલ જે છે એ પીછાઓમાં રૂપાંતરિત થયેલું હોય એમાં મોટામાં મોટો ભાગ જે છે આવશે શાહમૃગ શાહમૃગ જે છે ઓસ્ટ્રિચ એટલે કે એના અપવાદ સિવાય બધા ઉડી શકે છે બરાબર આ મોટા મોટું પક્ષી પણ છે અને એનું ઈંડું જે છે પણ તમને ખ્યાલ છે મોટા મોટો કોષ છે વિશ્વનો અને એ એક જ માત્ર એવું પક્ષી છે કે જે ઉડી નથી શકતું
અને બીજી ખાસે જે નહીં પડશે કે સૌથી ઝડપી દોડી શકનાર પ્રાણી પણ છે આ પક્ષી. તેઓ ચાંચ ધરાવે છે એટલે ચાંચ પણ એની બહિર્કંકાલ થશે. અગ્ર ઉપાંગનું પાંખોમાં રૂપાંતર થયેલું છે અને પશુ ઉપાંગ સામાન્ય રીતે પીંગડા ધરાવે છે. આગળના ઉપાંગ જે છે એ પાંખમાં ફેરવાઈ ગયા છે અને પાછળના ઉપાંગોનું જે છે ઉડવા માટે મદદ સંતુલન માટે અને ચાલવા માટે એની ઉપર પીંગડાની હાજરી ચાલવા કૂદવા તરવા ઉછી શાખા પકડવા માટે. ત્વચા આગળની જેમ જ શુષ્ક અને પૂંછડીના તલ ભાગે તેલી ગ્રંથિ સિવાય આદરાક પક્ષીઓ જે છે એમાં કોઈ દિવસ પરસેવો ના થાય કારણ કે એમાં તેલ ગ્રંથિ જે છે હોતી નથી. બરાબર એની ચામડી હંમેશા શુષ્ક હોય બરાબર અને એ શું છે તો કે એક પ્રકારનું પાણી જાળવી રાખવા માટે અનુકૂલન છે બરાબર. અને કારણ કે લાંબી સફર સુધી કન્ટિન્યુઅસ ઉડવાનું હોય તો પાણી જે છે એની તૂટી ના પડે એટલે એના માટે એમાં તેલ ગ્રંથિ જે પૂંછડીના તલ ભાગે હોય સિવાય બીજે ક્યાંય જે છે આવી ગ્રંથિ નથી હોતી. જેમ મનુષ્યમાં પ્રસ્વેદ ગ્રંથિ જે છે અને સ્નિગ્ધ ગ્રંથિ હોય એની જેમ નથી હોતી. અંતકંકાલ સંપૂર્ણ રીતે અસ્થિભૂત બરાબર એટલે હાડકા જે છે ધરાવે ને લાંબા અસ્થિમાં વાત ખોતર આવેલા છે એટલે કે અસ્થિઓ હોય એના પોલાણમાં વાયુ ભરેલા ખોતર જેવી રચના જોવા મળે જેનાથી એને તારકતા પૂરી પાડી શકાય બરાબર. પોલા અને છિદ્રી હોય. પક્ષીઓનો પાચન માર્ગ અન્ન સંગ્રહ છે જો ક્રોપ અને પેશણી બરાબર જેમાં ખોરાક જે છે દળી શકે એવી રચના ધરાવે એવો અન્ન માર્ગ જે આવેલો છે. હૃદય સંપૂર્ણ રીતે ચતુષ્કોટરીય સૌથી પહેલું ચતુષ્કોટરીય હૃદય ધરાવતો સમુદાય અથવા વર્ગ જે છે માણસ છે તો બી એટલે કે પક્ષી અને તેઓ ઉષ્ણ રુધિર વાળા છે. હોમો થર્મસ સમતાપી મતલબ કે બહારનું જેવું તાપમાન હશે એ પ્રમાણે શરીરનું તાપમાન ઓટોમેટિકલી પોતાની રીતે બદલાવી શકે બરાબર અને શરીરનું તાપમાન સતત જાળવી રાખવા સક્ષમ છે. ફેફસા દ્વારા શ્વસન વાતાશયો ફેફસાની સાથે સંકળાયેલા છે જે પૂરક છે. મુખ્ય શ્વસન કયું તો ફેફસા અને મદદ કરનાર સાથે જે છે શું હોય તો વાતાશય. નેક્સ્ટ પછી લિંગ ભેદ જોવા મળે છે. નર અને માદા બંને જે છે હશે અંતઃફલન અંડપ્રસ્વી અને સીધો વિકાસ. ઉદાહરણ તરીકે બહુ સિમ્પલ ઇંગ્લિશ નામ યાદ રાખવાના છે. લોકલ નામ તો આપણને ખ્યાલ જ હોય. કાગડો જે છે કબૂતર બરાબર કોલમ બાપુ પડી જતો સીધા બોલા છે આમરૂ મોર જે છે પેંગ્વિન બરાબર ગીત આ બધા જે છે ઉદાહરણ અને સાથે ઇંગ્લિશ નામ. નેક્સ્ટ એના પછી લાસ્ટ જે છે વર્ગ મેમેલિયા બરાબર સસ્તન. વિવિધ નિવાસસ્થાન મતલબ બધી જગ્યાએ જોવા મળે. ધ્રુવ પ્રદેશ રણ પર્વત જંગલ બધી જગ્યાએ જે છે અનુકૂલન દર્શાવે છે. ઉડવા પાણીમાં જીવન ગુજારવા અનુકૂલિત થયેલા છે. ખાસ દૂધનો સ્ત્રાવ કરતી ગ્રંથિ મેમરી ગ્લેન્ડ સ્તન ગ્રંથિ બરાબર મેમરી ગ્લેન્ડ જે છે એના પરથી તેનું નામ સસ્તન એવું ઉદ્ભવ આપેલો છે. અને શિશુને પોષણ પૂરું પાડવા માટે એક્સન ગ્રંથિની હાજરીની લાક્ષણિકતા છે. ઉપરાંત ચાલવા દોડવા આરોહણ કરવા અનુકૂલિત જે છે થવા માટે બે છોડ પાંગો આવેલા હોય છે. સસ્તન પ્રાણીઓમાં રૂવાટી ધરાવવાનું હોય છે. જો કોઈ પણ સસ્તન જે છે એની ખાસિયત શું તેને શરીર ઉપર રૂવાટી બીજું બાહ્યકર્ણ અથવા કર્ણપલ્લવની હાજરી કર્ણપલ્લવ અને રૂવાટી જે છે એના પરથી સસ્તન જે છે ઓળખાય. કાન જે છે બહારની બાજુ આવેલા હોય અને એની ચામડી ઉપર રૂવાટી હોય સસ્તનની ખાસિયત છે. જડબામાં વિવિધ પ્રકારના દાંત ભણી ગયા છે. મનુષ્યમાં ટોટલ ચાર પ્રકારના અલગ અલગ જે છે દાંત હોય એટલે આપણે વિષમગંધી કહીએ છીએ. હૃદય ચતુષ્ખંડી અપવાદ આગળ આવી ગયા ત્યારે મગર એક જ એવું છે કે જે સરીસૃપ હોવા છતાં એમાં ચતુષ્ખંડી હૃદય છે. સમતાપી પ્રાણી આગળ ફેફસા દ્વારા શ્વસન લિંગભેદ જોવા મળે છે. અંતફલન અને થોડાક અપવાદો સાથે બધા અપત્ય પ્રસવી મતલબ બાળ શિશુ જે છે દેખાય ના જેવું તે શિશુને જન્મ આપે છે. ઉદાહરણ તરીકે અંડપ્રસવીમાં ખાસ યાદ રાખજો લેટીપસ અથવા બતક જામ છે. એક જ એવું સસ્તન કે જે અંડપ્રસવી છે ઈંડા મૂકે છે. અપત્ય પ્રસવીમાં બધા કાંગારૂ એટલે કે મેક્રોપસ ચામાચીડિયું ટેરોપસ કેમુલસ વાનર મકાકા સોરી ઊંટ જે છે કેમુલસ વાનર મકાકા ઉંદર એટસ કેનિસ ક્રોપ બિલાડી હાથી ઇકસ ઘોડો ડોલ્ફિન બ્લુવેલ બ્લુવેલ જે છે સૌથી મોટું જલજ જે છે સસ્તન પ્રાણી. સ્થલજ હોય તો હાથી આવશે જલજ હોય તો વેલ વાઘ અને સિંહ. એના પછી લાસ્ટ જે છે એમાં જો બધે બધા સમુદાય જે છે એને એક સરખામણી કરીને ભાગ જે છે દર્શાવેલો છે. જેમ કે આના પર તમને ખ્યાલ આવી જાય. જો સૌથી પહેલું તો કોષસ્તરીય આયોજન એમાં જોવા મળે તો સચિદ્રમાં પેશીસ્તરીય આયોજન જે છે એમાં જોવા મળે તો કોષ્ઠાંતરી અને અંગધરા અંગ અને અંગતંત્ર સ્તરીય આયોજન જે છે એમાં જોવા મળે તો અંગતંત્ર સ્તરીય આયોજન જે છે મૃદુભૂમિ અને અંગતંત્ર સ્તરીય આયોજન લાસ્ટ સૂત્રભૂમિથી માંડી અને મેરુદંડી સુધીના બધા પરથી ખ્યાલ આવી જાય. સેમ એજ રીતે સંમિતિ તો સંમિતિ જે છે એમાં જો દાખલા તરીકે સેમા સેમા વારીય સંમિતિ જોવા મળે કોષ્ઠાંતરી કંકતરા
અને સુડત્વચી બરાબર સુડત્વચી વાળા ભાગ જે છે એમ આપણે ભણી ગયા કે માં આ બે પ્રકારની વિવિધતા જોવા મળે ડીમ વાળા ભાગમાં અલગ હોય અને પ્રાણીમાં અલગ હોય સેમ એ જ રીતે પાચન તંત્ર જે સંપૂર્ણ પૂર્ણ સેમાં આવેલું હોય છે ખુલ્લું બંધ છે સેમાં છે શ્વસન તંત્ર સેમાં છે આના પર તમે એના આધારિત વિશે જે છે શું કહી શકો બરાબર એટલે બધા પાંચી બધા ખાસ ઉદાહરણ કરી નાખવાના છે ઉદાહરણ પછી જે છે સરખામણી તરીકે મેઇન મેઇન ભાગ જે આયોજન સ્તરો હોય એના આધારે આપણે અલગ પાડી અને ચેપ્ટર કરી શકીએ બરાબર આના પછી નેક્સ્ટ જે છે વિભાગ આપણે વનસ્પતિ વિભાગ જે છે આવશે એને આપણે બહુ ટૂંકમાં વનસ્પતિ વિભાગમાં પણ તમારે ટેક્સને રિલેટેડ ખાલી કરવાનું છે એટલે આગળ તમે લેક્ચર જે છે નેક્સ્ટ આવે પહેલાં તમે એ ચેપ્ટર જે છે નેક્સ્ટ વાંચી નાખજો આપવું અને એને પણ આપણે ખરાબ જે છે એવી ચિંતા